નમસ્તે મિત્રો ડેલી ટ્વેન્ટી ફાઇવ ક્વેશ્ચન જીકે એન્ડ કરંટ અફેરમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણા વિડીયોમાં જોવાના છે કે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન છે મિત્રો અને પાઠ નંબર છ છે એટલે કે પ્રકરણ નંબર છ છે જેનું નામ છે અંગ્રેજ શાસનની ભારત પર શું અસર થઈ તો મિત્રો આપણે પાઠ છે સમાજમાં સામાજિક વિજ્ઞાનમાં તો મિત્રો એ પાઠનો આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય જોવાના છીએ અને પણ સંપૂર્ણ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે વિડીયોના પ્રશ્નો છે એ જોવાના છીએ તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો જો તમને વિડીયો ગમે તો એને લાઈક કરજો એને કોમેન્ટ કરજો તમારા મિત્રોને વિડીયો શેર કરજો અને છેલ્લે જો છે નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જોઈએ આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાયના પ્રશ્નો મિત્રો તો જોઈ લઈએ કે વિલિયમ બેન્ટિંગે વિલિયમ બેન્ટિંગે ભારતમાં કયા કયા સુધારા કર્યા આ મિત્રો તમારી સમક્ષ પ્રશ્ન છે તો જોઈએ એનો પ્રશ્ન કે વિલિયમ બેન્ટિંગે આ પ્રમાણે સુધારો કર્યા હતા કયા કયા તો જોઈએ નંબર એક તેણે અંગ્રેજી વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું હતું બીજો મુદ્દો તેણે અદાલતમાં ન્યાય માગવા આવનાર વ્યક્તિને પોતાની માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી નંબર ત્રણ તેણે ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં સતી થવાના ક્રૂર રિવાજ પર પ્રતિબંબંધ મૂક્યો હતો આગળ તેણે કેળવણી માટે દર વર્ષે એક લાખનો ખર્ચ કરવાનું આયોજન કરવા શિક્ષણ સમિતિની રચના કરી હતી નંબર પાંચમો તેણે મેકોલે નામના ધારાશાસ્ત્રીની મદદથી ઈસવીસન અઢારસો ને ચોત્રીસમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ કરી હતી તેણે ચાર્લ્સ ચાર્લ્સવુડની ભલામણથી નંબર છ તેણે ચાર્લ્સ વૂડની ભલામણથી કોને ચાર્લ્સ વૂડની ભલામણથી ઈસવીસન અઢારસો સત્તાવનમાં મુંબઈમાં ચેન્નાઈમાં અને કલકત્તામાં એટલે કે કોલકાતામાં શું કર્યું હતું યુનિવર્સિટીની સ્થાપના કરી આ એને સુધારા કર્યા હતા હવે જોઈએ અંગ્રેજોએ કરેલા સુધારાઓથી ભારતના જે શાસન છે તો અંગ્રેજોએ કરેલા સુધારાઓથી બા અંગ્રેજ શાસન અને ભારતના લોકોને કયા કયા ફાયદા થયા હતા એ જોઈએ તો જોઈએ આ પ્રમાણે ફાયદા થયા હતા તો નંબર એક કયો દેશનો વહીવટ કરવા માટે અંગ્રેજોને અંગ્રેજી ભાષા જાણનારા કર્મચારીઓ મળવા લાગ્યા નંબર બીજો રેલમાર્ગો દ્વારા અંગ્રેજી માલની અને લશ્કરી હેરફેર સુગમ બની જાય નંબર ત્રણ ભારત જેવા વિશાળ દેશ પર ચાંપતી નજર રાખવા તેમજ ઇંગ્લેન્ડ સાથે સંદેશાળ વ્યવહાર માટે આધુનિક તાલ ટપાલની પદ્ધતિની ઉપયોગી બની ગઈ નંબર આગળ આઈનએ શું થયા ફાયદા થયા અને અંગ્રેજોએ કરેલા સુધારોથી ભારતના લોકોને આ પ્રમાણે ફાયદા થયા અને આગળ શું થયું જે લોકો આ હતા એ અંગ્રેજ શાસનને ફાયદા થયા બરાબર છે હવે જોઈએ ભારતને થયેલા ફાયદા તો ભારતના લોકોને કયા ફાયદા થાય એ વિશે જોઈ લઈએ તો નંબર એક કે ભારતીયોમાં રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થયો નંબર બીજું શિક્ષણ સોરી શિક્ષિત ભારતીયોમાં સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ ગણાયું નંબર ત્રણ લોકો અંગ્રેજી કેળવણીને લીધે વિશ્વના નૂતન પ્રવાહોથી માહિતગાર થયા તેમણે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિ માટે અગત્યની ભૂમિકા ભજવી નંબર ચાર વર્તમાનપત્રો તાલ ટપાલ અને રેલવેને લીધે ભારતના લોકો એકબીજાની નજીક આવ્યા શિક્ષિત ભારતીયોએ સંગઠિત બની સ્વાતંત્ર્યની લડત શરૂ કરી નંબર પાંચ પાછળથી દેશમાં અંગ્રેજી શિક્ષણ વિરોધી વલણો જન્મ્યા તેના પરિણામે દેશમાં બુનિયાદી શિક્ષણ અને રાષ્ટ્રીય શિક્ષણના નવા સ્વરૂપનો વિકાસ થયો આગળ મિત્રો પ્રશ્ન અંગ્રેજી શાસન સમયના ખેડૂતો અને વર્તમાન સમયના ખેડૂતો વચ્ચે શું તફાવત છે એ જણાવવાનું છે શું છે પ્રશ્ન કે અંગ્રેજી શાસન સમયના ખેડૂતો અને વર્તમાન સમયના ખેડૂતો વચ્ચે શું તફાવત છે એ જોવાનું છે તો જોઈએ કે અંગ્રેજી શાસન સમયના ખેડૂતો અંગ્રેજ સરકારની આકરી અને અન્યાય મ મહેસૂર નીતિને કારણે પાયમલ થયા હતા કાયમી જમાબંધી નામની મહેસૂર પદ્ધતિનો અમલ થતાં ખેડૂતોની જમીન જમીનદારો પાસે જતી રહી ખેડૂતો ઠંડી ગરમીમાં તંતોડ મજૂરી કરીને ખેતી કરતા પરંતુ તેમના હાથમાં આંસુ સિવાય કંઈ આવતું નહીં અંગ્રેજ શાસન સમયના ખેડૂતો ગરીબી અને ભૂખમરામાં સબળતા હતા વર્તમાન સમયના ખેડૂતો લોકશાહી દેશના સ્વતંત્ર નાગરિકો છે તેઓ પોતાની જમીનનો માલિકી હક ધરાવે છે તેઓ આપણી સરકારે નક્કી કરેલી નજીવી રકમ જમીન મહેસૂલ પેટે ભરે છે તેઓ પોતાના ખેતરોમાં પોતાની ઈચ્છા મુજબ ખેતી કરે છે અને પાકોની આવક મેળવે છે પાકોની આવક મેળવે છે તેઓને સરકાર તરફથી સિંચાઈ વીજળી રાસાયણિક ખાતરો બિયારણો વગેરેની સગવડો મળે છે આમ વર્તમાન સમયના ભારતના ખેડૂતો મુક્તપણે ખેતી કરી શાંતિ અને સુખ ચેનથી જીવી રહ્યા છે હવે જોઈએ મિત્રો આગળ પ્રશ્ન મહેસૂલ ઉઘરાવવા માટે સૌ પ્રથમ નિમણૂક કોને કરી તો એમાં પણ જોઈ લઈએ કે મહેસૂલ ઉઘરાવવા માટે સૌપ્રથમ કરનાર જે ગવર્નતાનું નામ છે કોન વોલિસ એટલે કે વોલિસે કરી આગળ જોઈએ પ્રશ્ન ભારતમાંથી કઈ કઈ ચીજોની નિકાસ થતી હતી પ્રશ્ન શું કહે છે કે ભારતમાંથી કઈ કઈ ચીજ વસ્તુ નિકાસ થતી હતી તો ભારતમાંથી શણ ઊન રેશમી કાપડ જ પર કોને પ્રતિબંધ મૂક્યો હતો તો મિત્રો સતી પ્રથાના કુરિવાજ પર વિલિયમ બેન્ટિંગે કોને વિલિયમ બેન્ટિંગ જે જનરલ ગવર્નર વિલિયમ બેન્ટિંગ આવ્યા હતા એમને પ્રતિબંધ મૂક્યો હતો જોઈએ આગળ પ્રશ્ન અંગ્રેજ સરકારે ભારતમાં શા માટે રેલવે તાર અને ટપાલ વ્યવસ્થા શરૂ કરી તો અંગ્રેજ સરકારે ભારતમાં એક સ્થળેથી બીજા સ્થળે પોતાનો માલસામાન અને લશ્કરની હેરફેર માટે રેલવેની તેમજ ભારત જેવા વિશાળ દેશના દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા અને ઇંગ્લેન્ડ સાથે સંદેશાની આપલે કરવા માટે તાર અને ટપાલની વ્યવસ્થા શરૂ કરી બરોબર છે તો મિત્રો આ હતા મિત્રો આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ નંબર છ નો સ્વાધ્યાય તો મિત્રો જો તમને મારો સ્વાધ્યાય ગમે હોય સ્વાધ્યાયના પ્રશ્નો ગમે હોય તો મિત્રો એને લાઇક કરો એને કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલ નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને મિત્રો જે બાજુમાં જ બે લાઇકન આપી છે એને પણ દબાવી લો કે જેથી કરીને આવા અવનવા વિડીયો આવતા હોય તો તમને સૌથી પહેલાં મળી રહે અને તમને એની મદદ મળી શકે તો મિત્રો વિડિયો પૂરેપૂરો જોવા બદલ તમારા બધા મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર